નગરપાલિકાની હદમાં આવેલ સરગમ કોમ્પ્લેક્સમાં છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ઉભરાતી ગટર મુદ્દે લોકોએ સીઆર પાટીલને રજૂઆત કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલે અંગત રસ દાખવી કામગીરી શરૂ કરાવી. પલસાણા તાલુકાના કડોદરા નગરપાલિકાની હદમાં આવેલ સરગમ કોમ્પ્લેક્સમાં ગટર લાઇનની સુવિધા મેળવવા માટે લોકો છેલ્લા ચાર વર્ષથી ધક્કા ખાતા હતા. બીજી તરફ કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર મિત્તલ ભાલાલાએ સરગમ કોમ્પ્લેક્સની ગટર લાઇન બંધ કરી દેતા છેલ્લા આઠ માસથી ગટરનું પાણી બહાર ઉભરાતું હતું, જેની અનેક વખત આ વિસ્તારના ધારાસભ્ય સાંસદ સભ્ય સહિત અનેક લોકોને રજૂઆતો કરવા છતાં પાલિકાના પેટનું પાણી હલતું ન હતું. આખરે કોમ્પ્લેક્સના રહીશોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલને રજૂઆત કરતા ભાવેશ પટેલે અંગત રસ દાખવી સ્થળ મુલાકાત કરી ગટરની સાફ કરવાની કામગીરી શરૂઆત કરાતા સરગમ કોમ્પ્લેક્સના રહીશોએ હસકારો અનુભવ્યો હતો. નિકુંજ રાઠોડ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.